હવે નજર કરીએ પ્રાદેશિક સમાચાર પર. તો રાજ્યસભાની ચૂંટણીમાં આ વખતથી બે બેલેટ પેપરથી મતદાન કરવાની પદ્ધતિ અમલી બનતા ચૂંટણી પંચે સામે સવાલો ઉઠાવ્યા છે, ત્યારે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે આ અંગે પોતાની પ્રતિક્રિયા આપી હતી. આ રાજ્યસભાની સીટોની ચૂંટણી કરવાની કામગીરી એ રાષ્ટ્રીય ચૂંટણી પંચ કરે છે. રાષ્ટ્રીય ચૂંટણી પંચે જે નિર્ણય કર્યો છે એ પ્રમાણે દરેક સીટનું બેલેટ પેપર અલગ રહેશે, એટલે દરેક ધારાસભ્યને બે મત આપવાના થશે. અગાઉ જે પદ્ધતિ હતી એમાં પ્રોરેટા પ્રમાણે ધારાસભ્યો એકડો બગડો એ પ્રમાણે કરીને મતદાન કરતા હતા અને એના આધારે પરિણામ જાહેર થતું હતું, પરંતુ આ વખતે રાષ્ટ્રીય ચૂંટણી પંચે આ પદ્ધતિ અખત્યાર કરી બેલેટથી બે બેલેટથી ચૂંટણી કરી બંને ઉમેદવારો માટે મતદાન કરવાની પદ્ધતિ જે અમલમાં મૂકી છે એ ચૂંટણી પંચનો નિર્ણય છે. એમાં ગુજરાત સરકાર કે ભારતીય જનતા પક્ષને કોઈ લેવા દેવા નથી. ચૂંટણી પંચે એના અધિકારની રૂએ જે પદ્ધતિ નક્કી કરી છે અને એમ મારી માહિતી પ્રમાણે અગાઉ હાઈકોર્ટના પણ ચુકાદા આ પ્રમાણે ચૂંટણી કરવાને માન્યતા આપેલી છે.